विद्याधर मास्टर, बेहो बेहो आम जाए बाचो कई कई काम काई दूदू आ तमारा मा दिक्री ना सास्रे जाओ त्यारे खाली हाथे जाओ के आम दिक्री हाटू मिठाई के कई खावानू लेता जाओ ना आ तो अमारा मा एवुं नत ने एटले पूछू नहीं नहीं उताल मा तो एमा भूलाई गयो हार इला ए हवानी चा वधी होय ने तो लावजे विद्याधर मास्टर आव्या छे नहीं चा न पीवी इला चा न लावती हो फेंकी देजे मास्टर ने न पीवी मास्टर हूँ शू कहू आ तमे तमार दीकरी ने भणाई पण गणाईवी नहीं हो के मम्मी अचानक आए नमस्ते मास्टर नमस्ते सुखी रहो बेटा सॉरी मास्टर मम्मी की आदत है बेसो तमे जी मास्टर तमे नास्तो करशो हूँ घर में गरम बना दो तेदीनी जम हाँ बना तने तो जमवानु बनावता आवड़े छे तो बनावी ना हाटू હવે ઘર જમાઈ થવાનું જ બાકી રાખ્યું છે મમ્મી આવો હું લેવાનું બોલે છે નહીં દુકુમાર મને અમે ઉઠાવળ છે મોડું થાય છે ખાવું નથી થાય તારા જૂના ઘરે તારો આ લેટર આવ્યો હતો જૂના ઘરે એટલે તમે નવું ઘર લીધું હા મોટું લીધું કે હતું એમ દીએ નાનું લીધું રુદ્ર ને કહેવાનું હો મમ્મી નકામી પંચાયત બંધ કર ને પ્લીઝ લે નકામી પંચાયત શાની હવે ઈ આપણા વેવાય છે એટલે એમને કઈ તકલીફ હોય કઈ જરૂર હોય તો આપણે પૂછવું તો પડે કે નહીં માસ્ટર તમારે કાંઈ પણ જરૂર હોય ને રૂપિયાની તો રુદ્રને કહેવાનું હો આ શું છે કે એમનો દીકરો તો કઈ કમાતો નથી હે ને માસ્ટર એટલે તમારે કાંઈ પણ કામ હોય ને રૂપિયાનું તો કહેજો હો મમ્મી તારા કોલેજ નો લેટર આવ્યો છે અરે પપ્પા તો એક્ઝામ ફીની વોટ થયું પપ્પા આ કેટલા દી પહેલા આવ્યો તો ચાર પાંચ દી થયા હશે ને આ તો જુનાગીર પાસેથી પસાર થતો હતો તો મને થયું કે લાવ જોઉં કે કોણ નવું રહેવા આવ્યું ત્યાં તો એમણે આ લેટર દીધો મને પાપ હું થયું ફીસ ભરવા માટેનું રિમાઇન્ડર હતું ક્લાસ ડેટ જતી રહી મહાદેવ એટલે તું પરીક્ષા નહીં દઈ શકું મારી હારે જ કા આવું થાય છે આ વર્ષે તો પરીક્ષા નહીં દઈ શકું માસ્ટર તમે કા ચા નાસ્તો કરી જજો હો હું છે કે નાહક ના ટેન્શન કરશો તો આ રસ્તામાં ચક્કર વક્કર ખાઈને પડી જશો તો માસ્ટર તમે જરા ટેન્શન ન લેજો અંધુ સમસૂત્રો પાર પડશે તમે ટેન્શન ન લેશો
આજે આપણે એક જગ્યાએ જવાનું. જો મારું માથું ઓલરેડી ફરેલું છે તો હવે વધારે ન ફેરવ, અને હું ક્યાંય તારા માં સાહેબ વાસાહેબને ત્યાં ન થવાની કહી દેજે એમને. માં સાહેબને ત્યાં ન જવાનું. તો રાજકોટ જવાનું છે તારી કોલેજમાં. આપણે કોઈને આડે હાથે લઈશું અને પૂછશું કે પરીક્ષા દેવાની હોય તો શું કરવાનું શું નહીં. એટલે કોઈને આડે હાથે લઈને પૂછીશ? એટલે ન્યા જઈને કોઈને લાંચ દઈશ, બ્લેકમેલ કરીશ, મારામારી કરીશ, આમ ગુંડાગીરી કરીને મારે કઈ નથી કરવું. તો તારા હાટું કરે છે ને એ જ બહુ છે, તો એ તારા પૂરતું જ રાખ. સમજાણું? હા સમજાણું. અને એમ પણ ફીસ ભરવાની લાસ્ટ ડેટ જતી રહી છે, એટલે હવે કઈ નહીં થઈ શકે. એક વર્ષ રાહ જોવાની જ છે. અને એક મિનિટ, તારે મારા ભણવાની વાત હારે શું સંબંધ છે? તે મોટે ઉપાડે આવી ગયો છે વાત કરવા. જે કઈ થયું છે એ મારી હારે થયું છે ને, મારા કારણે થયું છે, તો એ હું ભોગવીશ. તારે મારા ભણતરની ચિંતા કરવાની જરૂર નથી. જો મને તારી હારે ફાલતુ વાત કરવામાં જરાય રસ નથી. મારે તને ખાલી એટલું પૂછવું છે કે તારે પરીક્ષા દેવાની છે કે નહીં. જો હું તને છેલ્લી વાર કહું છું, મારી વાતમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી. મારે શું કરવું અને શું નહીં એ હું જોઈ લઈશ. હા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું સો. ભાઈ ઓળખાણ પડી કે નહી? અરે હીરાપ્તર સાહેબ, તમને કોણ ના ઓળખ? મરજી ભાઈ, બે ઝાપટ દઈ દો પણ સાહેબ નો કયો. અમે વળી સેના સાહેબ? હે સાહેબ, તો તમારા બનેવી છે. બીજી હું નવાજની માસ્તર કેમ છે? મજામાં. તમને કામ મળ્યું કે નહીં? કે હજી ગોતી રહ્યા છો? તમને કેવી રીતે ખબર પડી? કાં આવું બોલો છો મહર્ષિભાઈ? તમારી બેનને અમે અમારી બેન માનીએ છીએ. તમારા પરિવાર અરે અમારા હારા સંબંધ છે. એ અલગ વાત છે કે તમે લોકો અમારા સંબંધની કદર નથી કરતા. ના ના, એવું કાંઈ નથી. હું લેવાના દાઝ્યા પર ડામ દઉં છું મહર્ષિભાઈ. તમારા ઘીરે ગયો તો મારા પરિવારના, મારા પોતાના પરિવારના ખબર અંતર પૂછવા. તઈ હલ્દી વાતની જાણ થઈ કે તમારે રાતો રાત ઘર છોડવું પડ્યું. કોના લીધે, હું લેવાને, ગાંધી વાતની જાણ થઈ અમને. મજબૂરીમાં ના છૂટકે તમારે જમાય રુદ્રની મદદ લેવી પડી. અણગમતા માણસ પાસે મજબૂરીમાં મદદ લેવી પડે તો મનમાં કેવી લાગણી થાય છે ને, એ હું સારી રીતે જાણું છું. તમારા ઘરની વાત સાંભળી હું મારા ઘીરે જઈને આ હસુ ના ખબર માથું મૂકીને બહુ રહ્યો. હા આ સાહેબ તો સાના જ નહોતા રહેતા, એટલે પછી મેં એમને સમજાવ્યા. રોઈ રોઈને તમે તમારી તબિયત બગાડશો, તઈ પછી ટાઢા પડ્યા. મહર્ષિભાઈ, ભલે હું સત્તા પર ના, પણ ગામના યુવાનોને શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે એની જાણકારી રાખું છું. મેં એમને મદદ એ કરું. તમે તો ઘરના માણસ, તમને મારે મદદ માટે કહેવાનું ન હોય. બીજું કોઈ તમને કામ દે કે ના દે, આ ઇનામદાર તમને કામ દેશે. અટાણે જ દઉં છું, અહીં ઉભા ઉભા હું તમને કામ દઉં છું. ગેરંટી વાળી જોબ, ફિક્સ ઇન્કમ. સાચે તમને ખોટું લાગે છે? હા એ હાલો છું ગાડી કાંઈક. એક મિનિટ, પણ મારે કામ શું કરવું પડશે? ખાસ કઈ નહીં. તમારા બને વિરુદ્ર રાણા, એમની બાતમી લાવી તમારે અમને દેવાની. હે? હા પણ શાના માટે? તમને રુદ્રની બહુ ચિંતા થાય છે.
જો મરસી ભાઈ રુદ્ર રાણા માં સાહેબ નો વઝીર છે, વઝીર ને મારીએ ને તો રાજાની તાકાત ઓછી થાય છે. મારે માં સાહેબ ની તાકાત ઓછી કરવી. અમરસિંહભાઈ તમે તો જાણો છો રુદ્ર ને અટાણે એ તમારી બેન ને સારી રીતે સાચવે છે. એનું ક્યાંક ચસક્યું ને તમારી બેન ને કઈ કરી બેઠો એની જવાબદારી તો તમારા પર જ આવશે ને, એટલે મારા પર આવશે. અમારી એ બેન જ છે. તમે સારી રીતે જાણો છો કે મા સાહેબે પોતાની સત્તાની રોટલી શેકવા આટું થઈ એમના લગ્ન કરાવ્યા છે. તમે તો સમજદાર છો, તમને વધારે કઈ કહેવાનું ન હોય. અને અમે ભૂતકાળમાં તમારી બેન એટલે આપણી બેનને ઓછી તકલીફ થઈ છે, થઈ છે ને? બરાબર ને? હા, તો હું એવું માનું છું કે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. તમારે મને મદદ કરવાની, હું તમને મદદ કરીશ. બરાબર? હા, હું વિચારીને જવાબ દઉં. ઠીક છે, જેવી તમારી મરજી. હાલો, આ શું રાખો? આ છે ને માણસના વિચારની ગતિ વધારવા માટેનું ટોનિક્સ. આનાથી માણસ ફાસ્ટ ફાસ્ટ વિચારવા લાગે છે. અરે પણ આની અત્યારે, અરે મોટા ભાઈ દેશે એમ માનીને રાખો. ચાલો ઝટઝટ વિચારો અને જવાબ દેજો. હા, સાહેબ આને હું લેવાની બોટલમાં પૂરે. આને બેન ધારા રુદ્ર નો કાંટો કાઢવાની છે. એ તો કાંટો કાઢતા કાઢશે. અમરસિંહ એની બેન અને બનેવી બંનેના કાંટા કાઢશે. શરદ પૂનમની રાત ને રંગ ડોલરિયો માતાજી રમવા દો ને રંગ ડોલરિયો. શરદ પૂનમની રાત ને રંગ ડોલરિયો માતાજી રમવા દો ને રંગ ડોલરિયો. અરે 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 ભાભી, આમ શું થયું? આ વગર નવરાત્રિએ ગરબા રમી રહ્યા છો? રાજુભાઈ જે પોતાની જાતને બહુ હોશિયાર સમજતા હોય ને એ ક્યારેક આમ ઊંધા માથે પડે હો. રાજુભાઈ તમે હુંગાર્યો ને, હવે વાંચીને હું ફાયદો? હે, પરીક્ષા તો કોક દઈ ન થકવાનું, અને આમ વાંચવાનું નાટક શું લેવાનું કરવું જોઈએ? આ વાંચી વાંચી ને આખું ફોડવી એના કરતા ઘરના કામ કરવા જોઈએ ને. અરે હા, યાદ આવ્યું, આયા તો ઘરના કામે ન થાવડતા. એ રાજુભાઈ એમાં એવું છે ને કે આમ ઘરના કામ આવડતા હોય ને તો જરીક ટાઈમ પાસ થાય, આયા તો ટાઈમ પાસ કરવા માટે જાદુ ટોણાની ચોપડીઓ વાંચવી પડે છે. આ બહારના કઈ કામ હોય નહીં અને ઘરના કામે નો આવડતા હોય તો બહુ નડે હો. એટલું નડે ને કે મનમાં તો થાય કે ઘરની બહાર કાઢી મૂકીએ. મારા હૈયે તાજક થઈ ગઈ, મને બહુ મજા આવી. ધારા તને કઈ જોઈએ કે? કાકી હું તમને કઈ મદદ કરી શકું? તું ના જા, તું નાનકીને ભણાવ, આ હંધું કરી લઈશ. અરે કાકી નાનકીને ભણાવી દીધું,
મને કોને, હું શું કરું, મને કઈ કામ કયો ને, હું બેસી બેસીને કંટાળી ગઈ છું. તારા ઘરના કામકાજને લઈને તને કોકે કઈ કીધું કે? ના, એવું કઈ નથી. સાચે? હા સાચે. તારા આ ઘરમાં કોણ શું કે છે એ સાંભળવા ભલે હું હાજર ન હોઉં, પણ કોણે શું કીધું હશે ને એ મને સમજાઈ જાય છે. તારા હાવભાવ પરથી મને ખબર પડી ગઈ કે કોકે તને ટોણો માર્યો છે, હે ને? ઘરના કામકાજ ન થાવડતા એ વાતનું તું માથું ન લગાડીશ, કારણ કે તને જે આવડે છે એ તું જ કરી શકે છે, એ આ ઘરમાં કોઈને ન થાવડે. એટલે તને જે ગમે છે, તને જે ફાવે છે એ તું કર, તું ભણ દીકરા. ભણવાની તો બહુ ઈચ્છા છે કાકી, પણ આ વર્ષે તો એ તક ગઈ. એટલે હું થયો? મારી ફીસ ભરવાની લાસ્ટ ડેટ જતી રહી, હવે હું એક્ઝામ નહીં દઈ શકું. આજે તું જમવાનું બનાવી રહી છે? ના, પણ આખું વર્ષ ભણવાનું તો છે ને, તો થયું કે કાકીને મદદ કરી લઉં. એ બાને થોડું ઘણું ઘરકામ તો આવડી જશે, અને એમ પણ ભણવા ભણવાનું તો સમજ્યા, છોકરીને ઘરકામ આવડવું જોઈએ એ મહત્વનું છે. તારે જે કરવાનું છે એ તું કર, આ જેને કરવાનું છે એ કરશે. આશુ, આ પેલું ઓકે સર, પરીક્ષામાં બેસવાડું જેને જરૂર હોય ને, આ હોલ ટિકિટ. આ તને કેવી રીતે મળી? બોલ ને, કેવી રીતે મળી? મળી હવે. એક મિનિટ, મેં ફીસ તો ભરી નથી અને લાસ્ટ ડેટ પણ જતી રહી છે, તો આ તને કેવી રીતે મળી? મારે એ જાણવું છે. એ અગત્યનું નથી, તું કેરીઓ ખાને કોટલીઓ ન ગણ. જો આડી અવળી વાત ન કર, સીધે સીધું જે પૂછું છું એનો જવાબ દે. આ કેવી રીતે મળી? કહું છું, હું રાજકોટ જઈને આવ્યો, કોલેજ વાળાને બે હાથ જોડીને પ્રાર્થના કરી, ફૂડગણી વાતો કરી, એ માની ગયા. એમને ફી ભરવાનું કીધું તો ફી એ ભરી દીધી, એટલે મળી આપ હોલ ટિકિટ. એક મિનિટ, અરે મારે આવા ખોટા રસ્તે જઈને પરીક્ષા ન દેવી. તું અંધુ જાણે છે, તો તારા તો જ્યોતિષી બની જવું જોઈએ. આ ફાડતા પહેલા વિચાર તો કરવો જોઈએ, એ તારું સપનું ફાડી નાખે તો કેટલી ખુશ થઈ હોત. આ ટિકિટ પૂછે કે રાજકોટ જઈને લઈ આવ્યો અને તું, મેં કીધું તું તને રાજકોટ જવા હતું, અને એમ પણ તારી ગુંડાગીરીની પોતે જ વિક્ટિમ છું. અકબર, તું શું લેવાન કરી રહ્યો છે? અંધોઈ, હું આ વાત તને પૂછી પૂછીને કંટાળી ગઈ છું, અને તું જે જવાબ મને દે છે ને એ મને માન્ય નથી. તો તું જ કે ને, હું લેવાન કરતો હોઈશ. મારી પાસે એનો જવાબ ન જ, પણ તારા વર્તનથી હું મૂંઝાઈ રહી છું, અને મને એટલું ખબર છે કે તું આ મનથી નથી કરી રહ્યો. શું લેવાન કરી રહ્યો છે? હા તો તારે તારી મૂંઝવણ દૂર કરવી જોઈએ, મારે મારું વર્તન બદલવાની જરૂર નથી. બરોબર,
તને તારી મૂંઝવણ દૂર કરવામાં મદદ જોઈતી હોય તો હું એ કરવા તૈયાર છું. આપણો સુખી સંસાર હટ. તારે આ હંધુઈ કરવાની શું જરૂર હતી? હું પરીક્ષામાં ન બેઠી હોત, મને મારી ભૂલ સમજાઈ જાત અને હું ભવિષ્યમાં એ ભૂલ ન કરત. પણ તારી ગુંડાગીરીના ઉપકાર હેઠળ દબાઈને હું આ પરીક્ષા દઈશ ને તો આનાથી શરમજનક મારા હાટુ કઈ નહીં હોય.